આજ સુંદર અવસર સાથે કથા યાત્રાને આપણે આગળ વધારીએ અને પહેલા અધ્યક્ષ સ્થાન પર બિરાજમાન પરમ આદરણીય જ્યેષ્ઠ ભાતૃચરણને, કારણ કે આ એક રૂડો અવસર છે, આપનું સાનિધ્ય, આપની અધ્યક્ષતા, આપ આપણા બધાની સાથે બિરાજ્યા છે, તો આપના થોડીક વાર મંગલ વચનામૃત આપણને બધાને પ્રાપ્ત થાય. એક સુંદર અવસરનો આપણે બધા ખૂબ શાંતિથી એકાગ્રતાથી આપશ્રીના વચનામૃતનું શ્રવણ કરીને પછી આગળની આપણી જે કથા યાત્રા છે એને આપણે આગળ વધારીશું. શિવલ્લભાધીશ કી જય. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી કુલશ્રેષ્ઠ વંશજ વૈશ્વિક ધર્મ માર્તંડ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞા કૃપાથી શ્રી મોહનલાલ ભાણજીભાઈ વિછી પરિવાર, આપણા મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીનું એક સુંદર કવન છે, અઠવાડિયાના 7 વાર તો સૌને મળે છે, અઠવાડિયાના 7 વાર તો સૌને મળે છે, પણ 8મો વાર વૈષ્ણવ પરિવાર ભાગ્યશાળીને જ મળે છે. વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞા કૃપાથી અભૂતપૂર્વ ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવત કથામૃત મહોત્સવના માધ્યમથી આપણી મોરબી મયુર નગરીને બંને આચાર્યશ્રીએ કૃષ્ણનગરીમાં પરિવર્તિત કરી દીધી છે. હૃદય પુલકિત થઈ જાય, ગદગદિત થઈ જાય એવું વાતાવરણ એમણે નિર્માણ કર્યું છે. યુગદ્રષ્ટા આર્ષદ્રષ્ટા યુવા આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદયશ્રી અને યુવા આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીના ચરણ કરમલમાં આપણા સૌના કોટી કોટી વંદન. એમ કહેવાય કે અનંત જન્મનો પુણ્ય શ્લોકી કર્મ નિષ્કર્ષ હોય, અનંત જન્મનો પુણ્ય શ્લોકી કર્મ નિષ્કર્ષ હોય ને એ જીવને ઈશ્વરીય અનુબંધ મળે છે, અને મારા ઠાકોરજીની કૃપા હોય ને એને જ બ્રહ્મ સંબંધ મળે છે. બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાને દુર્લભ લાવો આપણને મળી રહ્યો છે, અને એ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરવા ઈચ્છુક સર્વે મુમુક્ષુઓએ કાર્યાલયમાં નામ લખાવવા, ઉપરાંત શનિવારે ઉપવાસ રાખી અને રવિવારે સવારે 8 વાગે કાર્યાલયથી ફોર્મ મેળવી શ્રી મહાપ્રભુજીની બેઠક જે આવવા સવિનય અનુરોધ વિનંતી છે. જે અન્ય પ્રકલ્પોની વાત કરવાની છે, પરમ આદરણીય યુવા આચાર્ય 108 શ્રી હરિરાયજી મહારાજ એમના અમૃત વચનમાં કહેવાના છે, પણ મને કહેવાનો ઉમળકો થાય કે શ્રી ગોવિંદ કુંજ હવેલી પરમ આદરણીય વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી દામોદરલાલજી મહારાજ તેમજ ઉપાધ્યક્ષ યુવા આચાર્ય શ્રી હરિરાયજી મહોદયશ્રીના સહનિર્માણના સ્વપ્નદ્રષ્ટા સ્વયં આચાર્ય પરિવાર છે, અને આ હવેલીમાં ભગવદ્ દર્શન, સેવા, સત્સંગ, બાલપુષ્ટિ પાઠશાળા, પુસ્તકાલય, વૈષ્ણવ મુકામ વ્યવસ્થા, પ્રસાદ વ્યવસ્થા, ગૌશાળા, પુષ્ટિ સાહિત્ય કેન્દ્ર જેવા અનેકવિધ ધર્માનુરાગી પ્રકલ્પો ત્યાં નિર્માણ થવાના છે. આ પ્રોજેક્ટને સફળ કરવા મોરબીનગર આજે સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠીનું નગર કહેવાય છે. સિરામિક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગને કારણે મોરબીએ સમગ્ર વિશ્વમાં એક વૈશ્વિક નગરી, મેગા સિટી તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. તો આપણી ફરજ બને છે કે આ તમામ પ્રકલ્પોમાં આપણે ઉદાર હાથે આપણો વિનિયોગ, આપણી લાગણી વ્યક્ત કરીને આ જે મહાન વૈશ્વિક પ્રકલ્પો છે એને સફળતમ બનાવીએ. એવો જ બીજો પ્રકલ્પ છે કે જે સૂચના મળી છે, આધિદેવી 84 ક્રોસ વજ્રયાત્રા લીલી પરિક્રમા 2018. આ યાત્રાની વિશેષતાઓ એ છે કે સુવિખ્યાત રાસલીલા મંડળી, પૂજ્યશ્રીઓના વચનામૃતો, શ્રીમદ ભાગવત કથામૃતનું આયોજન, વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત અને પૂજ્યશ્રીઓનું અલૌકિક સાનિધ્ય, આવા પાવન પંચામૃત સમા
પ્રેરણા પિયુષ સ્વામી લીલી પરિક્રમા 2008માં આપ સૌ સહભાગી થશો એ માટે હાર્દિક અનુરોધ છે. વ્રજયાત્રા 2008 2012માં પણ મોરબી પંથકે પરિક્રમામાં સંમેલિત થઈને એક કીર્તિમાન સર્જેલો. આનાથી પણ વધુ ઉંચેરો, મુઠ્ઠી ઉંચેરો કીર્તિમાન આપણે વ્રજયાત્રા 2018માં સર્જીશું એવી એક લાગણીને વિનંતી છે. એ પછીની વાત કહેવાની છે. ગૌતીર્થ કામધેનુ ગૌશાળા, પુષ્ટિધામ હવેલી સુરત તથા શ્રી કૃપાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગોવિંદ કુંજ હવેલી નવનિર્માણ સેવા, આ પ્રકલ્પમાં આપ સહુનું વિશેષ યોગદાન ખૂબ જ અનિવાર્ય છે. ગઈકાલે પણ વાત કહેલી કે પંચ ગૌ માતૃકા સમુત્પના મથ્યમાને મહાદધો તાસામ મધ્યે તુ યાનંદા તસ્મે ધૈનવે નમો નમઃ. આજે આર્ય સંસ્કૃતિની વિશેષ ભાવના છે, એ ભાવનાને આપણે યોગદાનની શરૂઆત થઈ ચૂકી છે. હું જે દાતાઓના નામ બોલું એને તાળીઓથી બિરદાવજો, બિરદાવીને એની સાથે આપણું પણ યોગદાન હોવું જોઈએ, એ આપણે શરૂઆત કરવાની છે. ₹1,21,000 શ્રી ચિમનભાઈ ફળદુ મોરબી એના તરફથી ગોવિંદ કુંજ હવેલી નિર્માણ સેવામાં મળે છે. એ ઉપરાંત ₹11,101 શ્રી રમેશભાઈ અકબરી રાજકોટ તરફથી મળે છે. ખૂબ જોરદાર તાળીઓથી એ બંને દાતાઓને બિરદાવશો. તેમજ જે ગૌશાળાની વાત કરી એ પ્રકલ્પમાં પણ આપશ્રીનું યોગદાન, કાર્યાલયમાં આપ સંપર્ક કરી શકો છો. અનેકવિધ જે પ્રકલ્પો છે એની વાત હું કરી રહ્યો છું. સૌથી અગત્યની વાત કરવાની છે કે આપણા વૈશ્વિક ધર્મ માર્તણ સવારે પણ વાત કહેલી કે મિત્રો, ઘણા બધા કથાકારો છે, કથા વ્યાસો છે, પરંતુ સામવેદની રૂચાઓના સંગીતને પ્રત્યક્ષ સ્વરૂપમાં આપણને વ્રજ, ગોકુળ, મથુરા, વૃંદાવનની યાદ અપાવે ને, એવું સમગ્ર ભારત નહીં પણ વિશ્વમાં આ બંને આચાર્યો છે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે એ ઐતિહાસિક ગૌરવને, આ કોઈ પ્રશંસા, આ કોઈ ખુશામત નથી, આ હૃદયની વાણી, હૃદય નીકળેલી એક સેતુ ઉપર પરિપાટી રચાયેલી એક ભાવના છે. કારણ કે સંગીતનો જીવ છું કહેવાનો અધિકાર છે કે એમણે જે સંગીત પીરસ્યું છે, અલગ અલગ રાગો અને રાગોનું જે વાતાવરણ નિર્માણ થાય છે એના કારણે અન્ય કથા કરતાં આ કથા કંઈક અનેરી બની છે. તો આગામી જે અવસરો છે હું આપને જણાવી રહ્યો છું. 18 એપ્રિલ 2017થી 18 જૂન અષ્ટસખા વાર્તા સપ્તાહનું ભવ્યાતીત ભવ્ય આયોજન કેલિફોર્નિયા, યુએસએ. ત્યારબાદ તારીખ 6 મેથી યુવા આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી હરિરાયજી મહોદયજીના સાનિધ્યમાં દુબઈ ધર્માનુરાગી દિવ્ય અવસર યાત્રા. ત્યારબાદ 1-8-2017થી 5-8-2017 પવિત્રા ઉત્સવ શિવપુરી એમપી. 10-8-2017થી 16-8-2017 શ્રી કૃષ્ણચરિત્રમ કથા બહેરીન. 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર શ્રીમદ ભાગવત કથામૃત મહોત્સવ નાથ દ્વારા. 8 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર શ્રીમદ ભાગવત કથા ગુના એમપી. 19 નવેમ્બરથી 26 નવેમ્બર સુરત શ્રીમદ ભાગવત કથામૃત મહોત્સવ પુષ્ટિધામ હવેલી સુરત પાટોત્સવ નિમિત્તે. 21 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર શ્રીમદ ભાગવત કથા આપણા જ બાજુના એવા મહાનગર રાજકોટની અંદર રેસકોર્સ મેદાન ઉપર 21 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર ભાગવત કથાનું આયોજન છે. 24 જાન્યુઆરી 2018થી 30 જાન્યુઆરી 2018 શ્રીમદ ભાગવત કથા ગ્વાલિયર, કે જ્યાં બાબા હરિદાસની સમાધિ છે. બૈજુ બાવરાને સંગીત સમ્રાટ તાનસેનને ગુરુ, તાનસેન કી ઇમલી, એ ગ્વાલિયરની અંદર એ ભવ્યાતીત ભવ્ય સ્થળની અંદર 24 જાન્યુઆરી 2018થી 30 જાન્યુઆરી 2018. સૌથી સવિશેષ ગૌરવરૂપ વાત કરવાની છે કે અહીં જે પૂજ્ય ગોવર્ધનેશજી કીર્તનની ઓડિયો ડીવીડી અને કથામૃતની વિડીયો, આ બંને એક દુર્લભ લાવો છે. જે કાર્યાલય બહાર આપણે, આપણે સૌને ખ્યાલ છે, ત્યાંથી આ બંને વસ્તુ ઉપલબ્ધ છે. ફરી એક વખત કીર્તનની ઓડિયો કે જે સંગીતના તમામ રાગોથી સંપૃક્ત છે, અને કથામૃતના જે વિવિધ ઓડિયો છે એ પણ બહાર સ્ટોલમાં ઉપલબ્ધ છે, આપ એનો સવિશેષ ગૌરવરૂપ લાભ લેજો. હવે ફક્ત એક જ વાત કહેવાની છે, રૂ ગાતી ઓર રૂ સુનતી હે, આત્મા ગાય ને આત્મા સાંભળે, એવું ભવ્ય નિર્માણ. હું વધુ શબ્દોમાં શું કહું, વાણી વિલાસ શબ્દો ન્યાય સ્થાન નથી. અહીં તો એક જ વાત છે
કે સામવેદની ઋચાઓના ઋષિઓએ ગાયેલ સંગીત શાસ્ત્રની ઉર્જાઓ, રાગ રાગીણી, સ્વર, મૂર્છનાઓ, મીંડ, ગમક, તાન, પલટા, ત્રણે સપ્તક મંત્ર મધ્ય અને તાર સપ્તકમાં રજૂ કરનાર સ્વરથી ઈશ્વરની આપણને અનુભૂતિ કરાવી છે એવા આજના અને 7-7 દિવસના કથામૃતના અધ્યક્ષ, જેમની વાણીની અંદર નાદભ્રમ અને વાકભ્રમની એક સવિશેષ ગરિમા છે, એવા અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરરાયજી મહારાજને આપણે ખૂબ જોરદાર તાળીઓથી વિનંતી કરીએ કે આ પ્રસંગે તેઓ આપણને પ્રેરણાત્મક વચનામૃતથી કૃતાર્થ કરે. પરમ આદરણીય હરરાયજી, ગિરિરાજ ધરન કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી વાક્પતયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌના હૃદયમાં બિરાજમાન મારા પ્રાણપ્રિય શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં કોટાને કોટી દંડવત પ્રણામ કરું છું. સમુપસ્થિત વાક્પતિ વલ્લભ, જેમના હૃદય કમલમાં બિરાજીને પોતાની જ વાણી દ્વારા શ્રીમદ ભાગવતનું રસાસ્વાદન આપ બધાને કરાવી રહ્યા છે એવા પરમ પ્રિય લઘુ ભ્રાતા ચિરાયુષ્યમાન શ્રી ગોવર્ધનેશજી મહોદય, ભગવદ પાઠ માટે જેઓ અત્રે પધારેલા છે એવા સર્વે વિપ્રગણ, ભૂદેવગણ, આપ સૌ સત્સંગ પ્રેમી, કૃષ્ણ પ્રેમી શ્રોતાજન, તેમજ જેઓ આ ભાગવત કથાના નિમિત્ત બન્યા
એવા પરમ ઉત્સાહી આ મયુરપુરી મોરબીના વૈષ્ણવ સમાજમાં જેમણે પોતાનું સ્થાન સિદ્ધ કર્યું એવું ગૌરવી વૈષ્ણવી જીવન જીવતા પરમ આત્મીય સેવા અનુરાગી ઉત્સાહી ઉમંગી જેઓ આ ભાગવત કથાના નિમિત્ત બન્યા છે મનોરથી પરિવાર, પરમ ભગવદીય બિપિનભાઈ વિંછી એમનો સમસ્ત પરિવાર, પરમ શાંતિનો અનુભવ, પરમ આનંદનો અનુભવ છેલ્લા 3 દિવસથી વાલા વૈષ્ણવો આપ બધા કરી રહ્યા છો. આપ બધાને જોઈને અહીંયા બેઠા બેઠા ઘણી વખત મને વિચાર આવે હું તો મારા ભાગ્યની વાત કરું કે આપને તો એક વક્તા મળ્યા પણ હું જે સ્થાન ઉપર બેઠો છું એ સ્થાનથી મને હજારો વક્તાઓ મારી સામે દેખાઈ રહ્યા છે. આપ એક મુખ, બે નેત્રો, બે હાથ દ્વારા એક કથાને માણી રહ્યા છો પણ હું આ સ્થાનથી આપને ચોક્કસ કહીશ કે હજારો નેત્ર દ્વારા, હજારો હૃદય દ્વારા, હજારો મુખ દ્વારા હું આ શ્રીમદ ભાગવત કથાને માણી રહ્યો છું. હું તો મારા ભાગ્યની સરાહના કરું. હું આપ બધાને જોઉં, આ કથાના આનંદને જોઈ રહ્યો છું. ઘણી વખત વિચાર આવે પ્રિયજનો કે આ કોના ભાગ્યની વાત કરીએ, આ આ ભૂમિનું આ ભાગ્ય કે જે ભૂમિમાં શ્રી વલ્લભ પધાર્યા, કે પછી આ ભૂમિમાં બેઠેલા આપ બધા વૈષ્ણવનું આ ભાગ્ય કે આપને આ ભાગવત મળ્યું, કે પછી જે પરિવાર નિમિત્ત બન્યું એનું એ સૌભાગ્ય. અમારા પરમ આત્મીય ઉત્સાહી બિપિનભાઈ એમનું એ સૌભાગ્ય કે જેઓ આ ભાગવત કથા માટે નિમિત્ત બન્યા. ઈચ્છત તો એ પોતાના ઘરમાં પોતાના પરિવાર માટે આ જ્ઞાન ગંગાને લાવી શકત, પણ સમાજની કલ્યાણની વાત જ્યારે એમના અંતઃકરણમાં શ્રી વલ્લભની કૃપાથી આવી કે આ ભાગવત કેવલ મારા માટે નહીં, મારા પરિવાર માટે નહીં, મારા સ્વજનો માટે નહીં, અપિતુ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ માટે, જ્યારે આવી લોકહિતની વાત, આ લોકહિતનો મનોરથ હું તો એમ કહીશ કે જ્યારે એવો મનોરથ એમના હૃદયમાં પ્રગટ થયો ત્યારે મારા વલ્લભે જ એમને પ્રેરણા આપી હશે કે તું નિમિત્ત બન. કેવું એમનું ભાગ્ય વાલા વૈષ્ણવ, વિચાર તો કરો કે એક વ્યક્તિ નિમિત્ત બન્યું. જેમ આપણે ઉદ્યાન બગીચાની અંદર કે વાડીની અંદર એક બીજ વાવીએ, આંબાનો એક ગોટલો વાવી અને એના હજાર ફળ મળે, આજે આ મોરબીની અંદર એક નિમિત્ત અમારા આત્મીય બિપિનભાઈ બન્યા જેનું ફળ ચરાચર સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ આજે અહીંયા તો આપ બધા માણી રહ્યા છો પણ ઘર બેઠા પણ હજારો વૈષ્ણવો આ ભાગવત કથાનો લાભ લઈ રહ્યા છે. એક વખત તાળીઓ સાથે એમને વધાવો.